हाय दोस्तों, तो आज अमे अत्यारे पेंगोंग लेक छे। काले अहीं राते आवी गया था। अहींनी ठंडी एटले डबल गुलाबी कहेवाय ने, डबल गुलाबी कश्मीर का रेड गुलाबी, बहु ज ठंडी छे। मैं अत्यारे अंदर छे, थर्मल पहेरेलो छे, एनी उपर एक हुलन नू टी शर्ट पहेरेलो छे, एनी उपर एक जेकेट छे अने एनी उपर रेनकोट छे। एटले एम नहीं समझता वजन वधी गयुं छे। हा, એટલે જાડો થઈ ગયો એવું કંઈ છે નહીં, પણ બહુ જ ઠંડી છે એટલે આ બધું પહેર્યું છે। અને અત્યારે વેધર થોડું જોઈએ એવું નથી, પણ ધીરે ધીરે ક્લીન થઈ રહ્યું છે। એવું કહે છે કે જો અહીંયા તડકો આવી જાય અત્યારે તો આ લેક છે, પેંગોંગ લેક, એનો નજારો કંઈક અલગ જ હોય છે। કાલે સાંજના વ્યૂ જબરા હતા, પણ તોય તડકાનો બપોરનો વ્યૂ છે એ જો મેળ આવે તો આજે અમે જોઈ શકશું, અમારા ભાગ્ય હશે તો। બાકી જોઈએ છીએ, પણ ઇટ ઇઝ અ એક્સ્ટ્રીમલી કુલ કન્ડિશન, રાઈટ? યસ, અને યુ હેવ ટુ એક્સપિરિયન્સ વન્સ ઇન યોર લાઈફ ટાઈમ, યસ, ઇન લાઈફ ટાઈમ। સો આઈ સજેસ્ટ યુ, ઇફ યુ હેવ ટાઈમ એન્ડ યુ હેવ અ ઇન્ટરેસ્ટ ટુ એક્સપ્લોર ધીસ પ્લેસ, ધેન યુ હેવ ટુ કમ, ઓકે? થેન્ક યુ વેરી મચ। હાય દોસ્તો, અમે અત્યારે પેંગોંગ લેકથી નીકળેલા અને ચાંગલા પાસ થઈ અને લેહ જવાના છીએ, પણ અત્યારે સ્નો ફોલિંગ થઈ રહ્યું છે। અત્યારે હેવી સ્નોફોલ નથી, નોર્મલ છે એકદમ, પણ આના પહેલાં તાજું સ્નો ફોલિંગ થયેલું છે, હેવી સ્નો ફોલિંગ, તો અમારો રસ્તો છે એકદમ બંધ થઈ ગયો છે। તો અમે થોડી વાર માટે અહીંયા રૂકેલા છીએ, તમને બતાવું પાછળનો નજારો, તમે જુઓ। ખતરનાક સ્નો ફોલિંગ થઈ રહ્યું છે અને અમારી ટીમ છે અત્યારે આ રીતે બરાબર ફસાણી છે, ગાડી સ્લીપ ખાય છે, નાકમાંથી પાણી પડી રહ્યું છે, ખબર નથી રહેતી નાકમાંથી પાણી થાય છે, અને હેવી સ્નો ફોલિંગ છે, હેવી, એકદમ હેવી સ્નો ફોલિંગ, અને રસ્તો એકદમ છે સ્લીપી સ્લીપી થઈ ગયો છે, ખબર નહીં કઈ રીતે થાય આગળ, પણ અમે ઘરે તો પહોંચી જઈશું પક્કા, પણ ખરેખર નજારો જોરદાર છે। अमेजिंग है, अद्भुत है, कभी ना भूलेंगे, ऐसी है। हम क्या बताए, क्या फील कर रहे हैं। गिर गया, जोश में आ गया बंदा तो गिर गया। Everything stuck here because of heavy snowfall, two wheeler and four wheeler, we cannot driving from ahead, so we wait for what we can do next। It is very extreme condition, but we feel wonderful। અમે આજે પેંગોંગ લેકથી નીકળેલા અને ચાંગલા પાસ થઈ લેહ જવાના છીએ, પણ અત્યારે ચાંગલા પાસમાં હેવી સ્નો ફોલિંગ થઈ રહ્યું છે એટલે કન્ડિશન ખૂબ જ ડેન્જર બની ગઈ છે। તમે જોઈ શકો છો, સ્નો હી સ્નો હૈ,
स्नो फॉलिंग हो रही है और सब जगह ताजा बर्फ से पहाड़ी ढक चुकी है। छोटे हमारी बाइक आगे चालेम नहोती એટલે અમે ઓન ડ્યુટી ઇન્ડિયન આર્મી નું જે બસ હતી એમાં અમને અત્યારે અહીંથી પાસ કરે છે। અમારી બાઇક છે કાલે લે પહોંચી જશે, ટ્રકમાં આવશે, બધા જ છે એકદમ જકાસ રીતે। ચાંગલા પાસ જે છે એ બહુ ડિફિકલ્ટ પાસ છે, પાસ છે બરાબર છે। અહીંયા જે સ્નોફોલ હતો બહુ ગજબ સ્નોફોલ હતો, બહુ હેવી સ્નોફોલ હતો અને બાઇક સ્કીડ થવા લાગી હતી બરાબર છે। લિટરલી બાઇક કોઈ રાઇડ નથી કરી શકતું, સારા સારા રાઇડર હતા અમારી પાસે। ફાઇનલી અમે અમારી બાઇક મૂકી દીધી છે, ઠીક છે, કાલે આજનો બાઇક લઈને આવશે। આનું બહારનો સીન બતાવો હવે, બસ એકદમ ફસાઈ ગઈ છે, ખૂબ જ ટફ છે, ખૂબ જ ટફ છે યાર। ત્યાં સારા